અને હવે જોઈએ અન્ય સમાચાર. તો નર્મદામાં બેઠકમાં પદાધિકારીઓની બાદબાકીથી વિવાદ સર્જાયો છે. બેઠકમાં બાદબાકી અંગે મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. કલેક્ટર અને આયોજન મંડળની બે દિવસ પહેલા એક બેઠક યોજવામાં આવી હતી અને બેઠકમાં કોઈ પણ પદાધિકારીઓને બોલાવ્યા નહોતા. નર્મદા જિલ્લા માટે ફાળવેલી વિશેષ ગ્રાન્ટ અંગે બેઠક બોલાવવામાં આવી હતી. અધિકારી અને પદાધિકારીઓએ સાથે મળી આયોજન કરવું જોઈએ. આ અંગે વસાવાએ નિવેદન પણ આપ્યું છે. ગ્રાન્ટ અંગે સાથે મળીને ગાઈડલાઈન બનાવવી જોઈએ. પદાધિકારીઓને સાઇડલાઈન કરવા તે યોગ્ય નિર્ણય ન હોવાનું પણ તેઓએ જણાવ્યું. તો સાથે જ કોન્ટ્રાક્ટર્સને ફાયદો કરાવવા આવી બેઠક અયોગ્ય હોવાના પ્રહાર પણ તેઓએ કર્યા છે. સાથે જ તેઓએ કહ્યું છે કે નર્મદામાં અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા છે. પદાધિકારીઓને કેમ આ બેઠક દરમિયાન ન બોલાવવામાં આવ્યા તેની તપાસ કરવાની પણ માંગ વસાવાએ કરી છે. બે દિવસ પહેલા આવી મિટિંગ બોલાવી હતી કલેક્ટરે અને તાલુકા વિકાસ અધિકારી અને બીજા જિલ્લાના અધિકારી મિટિંગમાં ઉપસ્થિત હતા, પણ કોઈ પણ પદાધિકારી અમને બોલાયા નથી અને અમને ખબર પણ નથી. પણ જ્યારે અમને ખબર પડી ત્યારે અમને બધા ગોળ ગોળ અધિકારી અમને જવાબ આપ્યા. પણ હકીકતમાં આ જે મિટિંગ હતી એ મને માહિતી છે તે પ્રકારે કે નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે. એમાં રાજ્ય સરકારની ભારત સરકારની વિશેષ ગ્રાન્ટ આવતી હોય છે અને આ ગ્રાન્ટોનું આયોજન કરવા માટે હજુ કોઈ ચોક્કસ ગાઈડલાઈન નથી અને એના કારણે અધિકારીઓ એમને મનમાની કરે છે. જે બી કારણ હશે પણ એ યોગ્ય નથી. પદાધિકારીને સાઈડ પર કરીને આવી પ્રકારની મિટિંગ કોઈ પણ સંજોગોમાં કરવી જ ના જોઈએ અને સરકાર જયારે પારદર્શક વાતો કરે છે તો આવી મિટિંગ કરવાનો કોઈ મતલબ જ નથી. હું તો હંમેશા કહું અધિકારી અને પદાધિકારીઓ પ્રજાના હિતમાં સંયુક્તપણે આ રીતના વિચાર કરવો જોઈએ અને દેશના પ્રધાનમંત્રી આજે આજની છેવાડાના વ્યક્તિને ઉઠાવવાની વાત કરે છે એના માટે આવી પ્રકારની જે ગ્રાન્ટો આપે છે તો હંમેશા એનો સદુપયોગ થવો જોઈએ, નહીં કે કોઈ કોન્ટ્રાક્ટરોને આયોજન કરવા માટે આપી દેવું જોઈએ. તો મનસુખ વસાવાએ સીધી રીતે આ બાબતે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રકારની કોઈ પણ બેઠક યોજાય તો ચોક્કસથી તેમાં પદાધિકારીઓને આમંત્રણ હોવું જ જોઈએ અને તેમની હાજરી બાદ જ કોઈ પણ જાતના નિર્ણય લેવાવા જોઈએ.